વિપુલ વચ્છીભાઈ વાજા માધવપુર ગેટ. કેન્દ્ર સરકારે 500 અને 1000ની જે નોટો બંધ કરી છે ખરેખર આવકારદાયક પગલું છે, પરંતુ અમુક બેંકો પોતાની મનમાની વાપરે છે, પ્રજા સામું જોતી નથી. આજે માધવપુર ગેટની અંદર છેલ્લા 6 દિવસથી એક પણ વ્યક્તિને પાછા પૈસા આપ્યા નથી, કોઈને ચેન્જ કરી આપતા નથી. આનું કારણ શું છે? એ સિવાય દરેક બેંક ઉપર જે 200 જણાને વારા લે છે ટ્રાન્ઝેક્શન માટે, જ્યારે SBIની અંદર માત્ર 100 જણા લે છે, લાગતા ઓળખતાને અંદર બેસાડી અને પૈસા અપાવી દે છે. આ બાબત હું ખરેખર બ્રાન્ચ મેનેજરે આ બાબત તપાસ કરી અને ખરેખર માધવપુર SBI સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત ખેડૂતો પોતાને જે ક્રોપ લોન હોય છે એના હપ્તા ભરવા આવે છે તો એ હપ્તા પણ સ્વીકારતા નથી, તો ખેડૂતો બિચારા જાય ક્યાં? જ્યારે હપ્તા નથી ભરતા તો એનું પેનલ્ટી લગાડે છે અને દંડ વસૂલ કરે છે. ખેડૂતને હપ્તા ભરવા છે છતાં પણ બેંકવાળા હપ્તા લેવાની ના પાડે છે, તો ખરેખર 1-5 હજારની નોટમાં બેંકના હપ્તા પણ લેવા જોઈએ. આ સિવાય માધવપુરની બેંકની અંદર આજ દિન 6 દિવસ થયા છતાં પણ સ્ટાફ 2જનો સ્ટાફ છે અને એક જ કાઉન્ટર ચાલુ કરે છે અને 100 જણાને લે છે, તો ખરેખર આ બાબતે તાત્કાલિક તપાસ કરીને SBI સામે કાર્યવાહી કરવી જોઈએ. મારું નામ પન્ના પુરોહિત છે, હું માધવપુર ઘેરવાનો છું. મારા હસબન્ડ છે એ ઇન્ડિયન હાઈસ્કૂલમાં શિક્ષક છે. હું આજે સવારે મારે માત્ર 9000 રૂપિયા બદલવા માટે હું 4 વાગ્યાની અહીંયા બેઠી છું અને મારો કાયદેસરની રીતે 5મો વારો આવવો જોઈએ, એની બદલે અત્યારે મારો 16મો વારો છે. પહેલાં એ ટોકનવાળા ભાઈ એમ કહેતા હતા કે 5 લેડીઝ અને 5 જેન્ટ્સ, તો એ પછી પોતે એમ કીધું કે 10 લેડીઝ અને જેન્ટ્સને દે, તો અત્યારે મારો 16મો વારો આવ્યો છે. તો આનું કાયદેસર શું? કારણ કે અમારે SBIમાં ઘણા ઓલા છે પણ અમારે કાયદેસર કરવા માગીએ છીએ, અમારે કોઈ રીતે આડકતરી નથી લેવી, કાયદેસરની રીતે અમે કરવું છે. તો અને કાઉન્ટર વધારે ખોલો. આમાં લેડીઝ 4 વાગ્યાની ઊભી છે, અત્યારે 9:30 સુધી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કોઈ પણ, અને જે ટોકન આપે છે એમાં જ અરાજકતા ફેલાય છે. એને કાયદેસર 5 લેડીઝ અને 5 જેન્ટ્સ ને શરૂઆત લેડીઝથી કરવી જોઈએ, એટલે ફર્સ્ટ શરૂઆત જેન્ટ્સથી કરી છે. 15 પહેલાં જેન્ટ્સને આપી દીધા છે, પછી 16મો છે એમાં લેડીઝને કરવા નથી. કોકને 16 મળ્યા છે, કોકને 20 મળ્યા છે, કોકને 19 મળ્યા છે, ગમે મનમાં, અને ઘણા તો ફોર્મ વગર